ભરૂચની નર્મદા જિલ્લામાં આવતીકાલે સોમવારથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે વહીવટીતંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ભરૂચની નર્મદા જિલ્લાના 53,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીના જીવનની મહત્વની ગણાતી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે, જેને લઈને ધોરણ 10માં કુલ 26,342 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 3,746 અને સામાન્ય પ્રવાહમાં 7,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે નર્મદા જિલ્લામાં ધોરણ 10માં કુલ 11,414 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 858 અને સામાન્ય પ્રવાહમાં 4,123 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઈ પરેશાની ન ઉભી થાય તે માટે વીજ કંપની, એસટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેના નિરાકરણ માટે ભરૂચ પરીક્ષાના એક દિવસ અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાઉન્સિલિંગ માટેનો કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે, જેમાં વિદ્યાર્થીઓ 0-26-42-24-0-424 નંબર ઉપર કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી શકશે. ભરૂચ એસટી વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી ભરૂચ નર્મદા જિલ્લામાં 70થી વધુ નવી બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પહોંચે તે માટે બસોના સમય 15-20 મિનિટ વહેલા કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રાઈવર કંડક્ટરોની પણ અગત્યના કારણો સિવાય રજાઓ રદ કરવામાં આવી છે. અભિષેકનો રિપોર્ટ, ભરૂચ.